વડગામ તાલુકાના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં શિક્ષકો ઉતર્યા સરકારની નવી શિક્ષણ નીતિ સામે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતભરના પ્રાથમિક શાળાના શિક્ષકોના અનેક પાયાના પ્રશ્નો સરકાર દ્વારા નવી નીતિથી વંચિત રખાતા આખરે ગુજરાતભરના શિક્ષકો છઠ્ઠા સાતમા પગાર પંચનો લાભથી વંચિત. વડગામ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો વિવિધ માંગોને લઈને શનિવારે વડગામ મામલતદાર કચેરીના પ્રવેશ દ્વાર પર ધરણા પર બેઠા હતા. વડગામ તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો જૂની પેન્શન યોજનાને તાત્કાલિક ચાલુ કરવા તેમજ છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચમાં અમલવારી કરવા, ઉચ્ચતર પગાર ધોરણ સીસીસી પાસ કર્યા બાદ મળવાપાત્ર તારીખ થઈ આપવા બાબતે અને ઉચ્ચતર પગાર ધોરણ રૂપિયા 4200 ગ્રેડ કરવા સાથેની માંગ કરવામાં આવી હતી. આ માંગોને સરકાર સ્વીકાર નહીં કરે તો અગાઉના દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અખિલ ભારતીય શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની પડતર માગણીઓ માટે દરેક તાલુકા મથકે 23 તારીખ અને 30 તારીખ દરેક તાલુકા મથકે આખા રાજ્યમાં આ કાર્યક્રમ ગોઠવેલો છે. એ કાર્યક્રમ પૂરો થયા પછી જિલ્લા મથકે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જિલ્લા મથકે જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્ય મથકે પણ જો ના આવે તો દિલ્હી જંતર મંતર ખાતર આખી રેલી યોજી અને ધરણાનો કાર્યક્રમ યોજાશે. અમારી મુખ્ય માગણીઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવી, 4200 ગ્રેડ પે ફરી ચાલુ કરવો, સીસીસીની તારીખ લંબાવી, નવા પગારપંથી વિસંગતતાઓ દૂર કરવી, આવી બધી માગણીઓ અને નવી શિક્ષણ નીતિમાં જે શિક્ષકોને હાનિ કરતા છે એવા અમુક સુધારા કરી અને શિક્ષકોને કોઈ અન્યાય ન થાય એ માટે અમે આજે આ કાર્યક્રમ કરી અને સમગ્ર રાજ્યમાં મામલતદાર દ્વારા અને ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારના અવાજ પોકર એવું આયોજન કરેલ છે. તમામ પ્રાથમિક શિક્ષકો આજે પોતાની માંગણીઓ લઈને વડગામ તાલુકાની મામલતદાર કચેરી અહીંયા ઉપસ્થિત રહી ધરણા યોજી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટેની તૈયારીઓ સાથે અહીંયા તમામ શિક્ષકો તાલુકાના ઉપસ્થિત છે અને એ સંદર્ભે અમારી માંગણીઓ, અમારા પ્રશ્નો આ મુજબ છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને સરકારશ્રી સામે જે પ્રશ્નો રજૂ કરેલા અને એમાંથી ઘણા બધા પ્રશ્નો હજી સુધી સોલ્યુશન આવેલ નથી, તો સરકારશ્રી સામે એ પ્રશ્નોની રજૂઆત કરવા માટે અહીંયા વડગામ તાલુકાના પ્રાથમિક શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે. એમાંના જે મુખ્યત્વે પ્રશ્નો છે કે ભારત સરકાર સામે, કેન્દ્ર સરકાર સામે કે જે જૂની પેન્શન યોજના 2004 બંધ કરી અને નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પાડી, તો ફરીથી અમારી માગણી અને હક છે અમારો કે પેન્શન યોજના જૂની ચાલુ કરવામાં આવે. બીજું, ગુજરાત સરકાર સામે જે પ્રાથમિક શિક્ષકો સામે જૂના શિક્ષકોને જે પ્રમાણે પ્રમોશનનો હક આપતા હતા, કેળવણી નિરીક્ષકમાં શિક્ષકમાંથી કેળવણી નિરીક્ષકમાં પ્રમોશન આપતા હતા, પરંતુ હમણાં જ 25/6/2019 એક પરિપત્ર દ્વારા લાયકાત હોવા છતાં પણ જે તે શિક્ષકોનો પ્રમોશનનો હક રદ કરેલ છે, તો એ હક ઉપર તરાપ મારી છે સરકારે. તો શિક્ષકોની માગણી છે કે અમને હક પરત આપો અને હક પરત થવાના કારણે સરકારે અમારા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં જે અમને 4200 ગ્રેડ પેનો મુજબ પગાર ધોરણ મળતું હતું એની જગ્યા ઉપર એમાંથી નીચલી કક્ષાનું પગાર ધોરણ આપવાનું મંજૂર કરવામાં આવી રહ્યું છે, જે અમને ખરેખર ખૂબ જ અન્યાય લાગે છે. તો સરકાર સામે અમે મજબૂતાઈથી આજે આ શિક્ષકોની સાથે રહી અને રજૂઆત કરીએ છીએ.